નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ઈ શ્રમ કાર્ડ વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક કાર્ડ એક એક ફાયદા ફાયદા અને અને જી હા મિત્રો આ ઘણા બધા મળી રહ્યા છે તે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આ ઈ શ્રમ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે તો મિત્રો આ કાર્ડ અન્વયે રૂપિયા બે લાખનો વીમો અને બીજું ઘણા બધા લાભ મળી રહ્યા છે તો મિત્રો આ ઈ શ્રમ કાર્ડ ક્યારે શરૂ કરવામાં આવેલ છે તેના અંતર્ગત શું શું લાભ મળે છે તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને આ ઈ શ્રમ કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી આપણે ખ્યાલ આવી જાય તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ તો મિત્રો આ ઈ શ્રમ કાર્ડ શું છે તેના વિશે જોઈએ તો મિત્રો ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને આપણા દેશમાં ખેતી અને અન્ય રોજગાર સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યા સૌથી વધારે છે દેશમાં સંગઠિત કે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકો માટે સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે અને આ સરકારી યોજનાઓ હોવા છતાં પણ ઘણા બધા માહિતીના અભાવના કારણે યોજનાઓનો લાભ મેળવી શકતા નથી જેને ધ્યાને લઈ અને શ્રમિકો માટે યુવિન કાર્ડ અને ઈ નિર્માણ કાર્ડ વગેરે બહાર પાડવામાં આવેલ છે આ ઉપરાંત મિત્રો તમામ શ્રમિકોને લાભ આપવા માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર એકવીસ ના રોજ ઈ શ્રમ પોર્ટલની શરૂઆત કરવામાં આવેલ છે તેમાં આપણે આગળ જોઈએ તો મિત્રો આ પોર્ટલ પર દેશના અસંગઠિત ક્ષેત્રના કરોડથી વધુ શ્રમિકોનો ડેટા તૈયાર કરવામાં આવશે અને જેને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે જેનાથી શ્રમિકોના નામ વ્યવસાય સરનામું શૈક્ષણિક લાયકાત ધંધાની આવડત અને પરિવારની માહિતી એકત્રિત થશે જેના દ્વારા રોજગારી માટે તેમજ સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓનો લાભ આપી શકાશે તો મિત્રો આ ઈ શ્રમ પોર્ટલ પર નોંધણી કરેલ શ્રમિકને બાર આંકડાનું એક યુ એ એન કાર્ડ આપવામાં આવશે અને આમ ઈ શ્રમ પોર્ટલ પર નોંધણી થયા પછી જે ઇસ્યુ કરવામાં આવતું કાર્ડ છે તેને જ ઈ શ્રમ કાર્ડ કહેવામાં આવે છે તો આમ મિત્રો આપ વાકેફ થઈ ગયા હશો કે આ ઈ શ્રમ કાર્ડ શું છે

આ ઈ શ્રમ કાર્ડ માટે પાત્ર ગણવામાં આવે છે અને તેવા લોકોને આ ઈ શ્રમ કાર્ડનો લાભ મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે આ ઈ શ્રમ કાર્ડ અન્વયે કોનો કોનો સમાવેશ થાય છે તો મિત્રો ઈ શ્રમ કાર્ડ અન્વયે ખેતી શ્રમિક કડિયા કામ ઇંટો ગોઠવવી સુથાર મિસ્ત્રી લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઉંચકનાર આશા વર્કર આંગણવાડી કાર્યકર વાયરમેન ઇલેક્ટ્રિશિયન વેલ્ડર પ્લમ્બર રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર ચાલક હમાલ મોચી દરજી માળી બીડી કામદારો ફેરિયા રસોઈયા અગરિયા ક્લીનર ડ્રાઈવર ગૃહ ઉદ્યોગ લુહાર વાણંદ બ્યુટી પાર્લર વર્કર કુંભાર માછીમાર કલરકામ કરનાર કુલીઓ માનદ મેતન મેળવનાર આમ બીજા ઘણા બધા લોકોનો સમાવેશ થાય છે તો આ અંગેનું આખું લિસ્ટ છે તે લિસ્ટની લિંક હું અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને તેને ડાઉનલોડ કરી અને તમે તેના કોડ સાથે તેની વિગત જોઈ શકશો કે કોનો કોનો સમાવેશ આ ઈ શ્રમ કાર્ડ હેઠળ થઈ શકે છે ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે મળવાપાત્ર લાભ શું ઈ શ્રમ કાર્ડ આખા ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એટલે કે પી વાય એ યોજના છે તેની જેમ જ આ વીમા કવચ પૂરું પાડવામાં આવશે અને અકસ્માતથી થતું મૃત્યુ અથવા તો સ્થાયી રૂપથી વિકલાંગ થાય તો રૂપિયા બે લાખ અને આંશિક રૂપથી વિકલાંગ થાય તો રૂપિયા એક લાખની સહાય મળવાપાત્ર થશે ત્યાર પછી આગળ જોઈએ તો અલગ અલગ પ્રકારની જે સામાજિક સુરક્ષાના લાભોનું વિતરણ છે તે ઈ શ્રમ કાર્ડ દ્વારા કરવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો મહામારીના સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા છે તે મદદ મળવામાં સરળતા રહે છે તો આમ આવનાર સમયમાં બીજી ઘણી બધી યોજનાઓ છે તે આઈ શ્રમ કાર્ડ અંતર્ગત આપવામાં આવશે તો આમ ઘણા બધા લાભ છે તે આ એક જ કાર્ડ અન્વયે અનેક લાભ મળવા પાત્ર થાય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે જરૂરી ડોક્યુમેન્ટ કયા તો મિત્રો આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર અને મોબાઈલ નંબરની સાથે તે જે લિંક હોય તે મોબાઈલની પણ જરૂરિયાત રહેશે અને બેંક ડિટેલ માટે બેંક પાસબુકની જરૂરિયાત રહેશે ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ ઈ શ્રમ કાર્ડની નોંધણી ક્યાં કરાવી શકાય એટલે કે ઈ શ્રમ કાર્ડ ક્યાંથી કઢાવી શકાય તો મિત્રો આ ઈ શ્રમ કાર્ડ છે તે તમે પોતાની જાતે તમારા મોબાઈલ કે થી બનાવી શકો છો તેના માટેની વેબસાઇટ છે રજિસ્ટર્ડ ડોટ ઇશ્રમ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ જ્યાંથી પણ તમે ડાયરેક પોતાની જાતે તે વેબસાઇટ ખોલી અને રજીસ્ટ્રેશન કરી શકો છો તે ઉપરાંત આગળ જોઈએ તો મિત્રો તમારા નજીકમાં આવેલ કોમન સર્વિસ સેન્ટર ખાતેથી વિનામૂલ્યે આ ઈ શ્રમ કાર્ડ બનાવડાવી શકો છો અને તે ઉપરાંત મિત્રો તમે ગ્રામ પંચાયત કચેરી ખાતેના જે ઈ ગ્રામ સેન્ટર છે ત્યાંથી પણ તમે વિનામૂલ્યે તમારું ઈ શ્રમ કાર્ડ બનાવડાવી શકો છો તો મિત્રો જો તમારા નજીકનું સીએસસી સેન્ટર ક્યાં આવેલું છે તે જાણવા માંગતા હોય તો તે કઈ રીતે જાણી શકાય તે બાબતનો આપણો એક અલગથી વિડીયો છે તેની લિંક ઉપર આઈ બટન પર આપેલી છે તો જો તમે જોવા માંગતા હોય તો આઈ બટન ઉપર ક્લિક કરી અને તેની વિગતો જોઈ શકો છો તે ઉપરાંત મિત્રો હાલમાં રાજ્ય સરકાર દ્વારા જે સેવાસેતુના કાર્યક્રમ કરવામાં આવે છે તો તે સેવાસેતુના કાર્યક્રમ હોય ત્યાં જઈને પણ તમે તમારું ઈ શ્રમ કાર્ડ બનાવડાવી શકો છો અને તે પણ એકદમ વિનામૂલ્યે બનાવડાવી શકો છો તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ